મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યુંત ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પ્રવાસી શિક્ષકોને ભરતીનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ઓફલાઈન ફોર્મ ભરવાના છે તમે અમે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે વિડીયો એન્ડ સુધી બનાવી લેજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વ કરવામાં આવશે પણ ભરતી આવે ગ્રામ્ય લેવલની શહેરી લેવલ કોઈ પણ ભરતી તમને જાણ કરવામાં આવશે અવશ્ય સપ્સાઈ ક્રમ બુલસો ને ચાલીસ મિત્રો મિત્ર વધારે સમયને બગાતા વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો જે છે તે છે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પરિપત્ર જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અમદાવાદ અમરેલી આનંદ અમરે આણંદ અરવલ્લી બનાસકાંઠા ભાવનગર દાહોદ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જૂનાગઢ કચ્છ મહેસાણા પંચમહાલ પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર તાપી વડોદરા વલસાડ ખાતે છે જે વિષય છે મિત્રો પરિપત્ર જે વિષય છે કે સરકારી અંગ્રેજી માધ્યમિક પ્રાથમિક શાળાઓમાં તાસ રીત માનવ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા માટે શિક્ષકોને નિમણૂક કરવાની મંજૂર આપવાની બાબત છે તમે જોઈ શકો છો અહીંયા કે શિક્ષણ વિભાગ સંદર્ભે સદબપત્રથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાન લઈને સન બે હજાર ત્રેવીસ ચોવીસના શૈક્ષણિક વર્ષ માટે સરકારી બિન સરકારી અનુદાનિત પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વચ વચગારાની વ્યવસ્થાના ભાગરૂપે ટા માનવ વેતનની સ્થિતિ શિક્ષણ કાર્ય કરવા અંગે જૂની પ્રવાસી શિક્ષક યોજનાની વધુમાં વધુ સમાસ્ક માસ તથા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકો નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થાય તે બે મુદ્દે જે વહેલું હોય તે સુધી ચાલુ રાખવાની સરકારશ્રી મંજૂરી આપેલ છે ત્યારબાદ તમે જોઈ શકો છો રાજ્યની રાજ્યની જિલ્લા નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી અંગ્રેજી માધ્યમિક પ્રાથમિક શાળાઓમાં ખાલી રહેલ જગ્યાઓ ઉપર કરાર આધારિત શિક્ષકોની જ્ઞાન સહાયક યોજના મુજબ નિમણૂક ન થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય અટકે નહીં ત્યાં એ તે હેતુથી શિક્ષણ વિભાગના સદમત પત્રથી આપવામાં આવેલા મંજૂર વચ વચગારાની વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાસ્ટી માનવ વેતન શિક્ષણ કાર્ય કરવાની મંજૂર અંગે મંજૂરી પ્રવાસ શિક્ષણ યોજના મુજબ વધુ છ માસ જ્ઞાન સહાયકોની અંતર્ગત રહે તે બાબતે અહીં કરવામાં આવ્યું છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે મર્યાદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીમાં નીચે મુજબ શરતો પણ આધીન કરવા આધીને પ્રવાસ શિક્ષણ નિમણૂંક કરવાની વિશે પહેલે છે ખાલ જગ્યા જે જગ્યાઓ ખાલ જગ્યાઓ છે ધરાવતી અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકો નિમણૂક કરતાં એકત્રીસ આઠ બે હજાર ત્રેવીસ ટીટીના મંજૂર થયેલા રોટ ઓફ અનુસાર મુજબ મંજૂર મહેકમ કરતા કરતાં શિક્ષકોની સંખ્યા વધીને તે જોવાનું રહેશે બીજું છે કે સ્થાનિક કક્ષાએ શાળાના મુખ્ય શિક્ષક શાળાના અનેક એક સિનિયર શિક્ષક તથા શાળાના વ્યવસ્થાપન સમિતિ દ્વારા સંયુક્ત રીતે પ્રવાસી શિક્ષક નિમણૂક કરવા નિર્ણય કરવામાં આવશે ત્યારબાદ જિલ્લા નગર શિક્ષણ સમિતિના સંચાલિત શાળાઓમાં જ્યાં હાલ એક શિક્ષકવાળી શાળા છે ત્યાં બીજું શિક્ષક મળવાપાત્ર હોય તેવા કિસ્સાઓમાં પ્રવાસી શિક્ષણ શિક્ષક માટે તેવી શાળાઓમાં પસંદગી પ્રાથમિકતા આપવાની રહેશે ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ગણિત વિજ્ઞાન શિક્ષણ પ્રાથમિકતા આપવાની રહેશે બાદ મિત્રો જોઈ શકે છે એ જે કહ્યું તેમ વિષય સરક માધ્યમિક જે શાળાઓમાં તાસીમાના વેતર છે ત્યારબાદ એ ચોથું છે કે ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકોને પ્રાથમિકતા આપવી જોઈએ ધોરણ એક થી પાંચ ધોરણ છ થી આઠ ખાલી જગ્યા પર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો નિમણૂક કરવાની રહેશે પત્રક એક અને બે અનુસાર મંજૂર કરેલા પ્રવાસ શિક્ષકોને આપવા જિલ્લાની કઈ શાળામાં નિમણૂક આપવાની રહેશે સારાવાર યાદી સારા યાર વાદી યાદી જિલ્લા કક્ષા એકત્ર કરી હાર્ડ કોપી અને સોફ્ટ કોપીમાં કચેરી પાંચ નવે ત્રેવીસ સુધીમાં આ કચેરી રજૂ કરવાની રહેશે યાદી રજૂ કરતી વખતે આ સાથે સામે ગ્રાન્ટ માંગણી પત્રક સાથે પ્રમાણપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારી રજૂ કરવાની રહેશે પ્રવાહ શિક્ષકોને ચાલુ શૈક્ષણિક કામગીરી કોઈ રજા છૂટ આપી શકાશે નહીં જે નિયમિય શિક્ષક વર્ગનું શૈક્ષણિક કાર્ય કરવાની પ્રવાસ શિક્ષક સંભાળે છે તે શિક્ષક વર્ગની શૈક્ષણિક કામગીરી સિવાય અન્ય તમામ કામગીરી મુખ્ય શિક્ષક કરવાની રહેશે ત્યારબાદ બીજી આપણે જે મહત્ત્વની બાબત છે કે સદર પ્રવાસી શિક્ષકોની વાડી સારા મુગ્ય કામ કરી જ છે કે કેમ તેની ચકાસણી કરવા તથા બિનજરૂરી કામગીરી ચૂકવણી ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થાપન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અધિકારી કે તેમની કક્ષાએ ગોઠવવાનું રહેશે પ્રવાસી શિક્ષકને કામ સોંપવા માટે લેખિત હુકમ કરવાનો રહેશે નહીં શિક્ષણ વિભાગ દ્વારા તારીખ વીસ બે હજાર વીસ બાર બાજુ એકવીસના ઠરાવની શરતો અનુસાર તાસ પદ્ધતિના હોય ત્યાં મહત્તમ દૈનિક માનવ વેતન પાંચસો દસ અને ઉચ્ચતમ માધ્યમિક મહત્તમ વેતન દસ હજાર પાંચસોથી વધુ નહીં તે મુજબ પ્રવાસ શિક્ષક માનવ વેતન ચૂકવાનું રહેશે પ્રાથમિક શાળાઓમાં બાર પાસે એકસાય કાર્ય ચાલુ હોય તેટલા દિવસો પૂરતા જ પ્રવાસ શિક્ષકોને કામગીરી કરવાની રહેશે અને તે કરેલ કામગીરી દિવસો પૂરતો જ પગાર ચૂકવામાં આવશે ત્યારબાદ છે મિત્રો જે મહત્વ એ આપણી રહી છે કે ઉપર શરૂ ઉપરાંત શિક્ષણ વિભાગના એકવીસ વાળા એકવીસ બાર હજાર પંદર અને દસ વીસ બાર બે હજાર એકવીસના ઠરાવ થતાં વખતો વખત અન્ય ઠરાવની જોગવાઈ અને શરતનું પાલન કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા જે મહત્ત્વની બાબત એ છે કે આ યોજના અંતર્ગત નિયમાનુસાર પ્રવાસ શિક્ષક નિમણૂક અને માનવ વેતનથી ચૂકવણી થાય તે અંગે તકેદારી સંબંધિત અધિકારી શ્રી રાખવાની રહેશે તેમાં શિક્ષણ વિભાગ તારીખ ચોવીસ સાત બે હજાર ત્રેવીસ પત્રની પત્ર મુજબ વધુ છ માસ અથવા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકોની નિમણૂંકની પ્રક્રિયા પૂર્ણ થાય તે બેમતી જે વહેલું તે સુધી પ્ર ચાલુ રાખવાની રહેશે તેમાં ચૂક થવાના કારણે ભવિષ્ય કોઈ વહીવટી કાયદાકીય નાણાંકીય પ્રશ્ન ઉપસ્થિત હશે તો સઘળી જવાબદારી સંબંધિત અધિકારી રહેશે બાદ મિત્રો જે જગ્યાઓ છે તમે જોઈ શકો છો કે અમદાવાદમાં શાળાની સંખ્યા ત્રણ છે ફાળ શિક્ષણ દસ ફાર પ્રહ છે ઝીરો તો મિત્રો અમરેલીમાં પણ શાળાની સંખ્યા બે પ્રવાસી શિક્ષક મિત્રો બે છે જે ફારવેલ શિક્ષક જીરો છે મિત્રો આપ જોઈ શકો છો તે પૂર્વ બધા મહેસાણા કચ્છ જૂના કે તમામ એ તમને આપવામાં આવેલ છે કોઈ પણ પ્રશ્ન હોય તો વિશે કરવા વિનંતી છે થેન્ક યુ વેરી મચ